પ્રશ્ન 10. ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો. અહીં 24નું અવયવ વૃક્ષ બનાવવાનું હોય 24ના અવયવો પાડતા, જે ઘણી રીતે શક્ય છે. જેમ કે 2 × 12 = 24, 3 × 8 24 અને 4 × 6 24. તેમાંથી કોઈ એક લેતા, જેમ કે 4 × 6 24. અહીં 4 અને 6 બંને વિભાજ્ય સંખ્યા હોય તેના વધુ આગળ અવયવો શક્ય છે. જેમ કે 4ના આગળ અવયવો પાડતા 2 × 4. અહીં 2 તે અવિભાજ્ય સંખ્યા હોય. અહીં 4ના આગળ 2થી આગળ વધુ અવયવો શક્ય નથી. આમ બંને વર્તુળમાં 2 દર્શાવીશું. આ મુજબ 6ના અવયવો પાડતા 2 × 3 = 6. અહીં 2 અને 3 બંને અવિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવ શક્ય નથી. આમ આ 24નું અવયવ વૃક્ષ થયું. અહીં ખાસ નોંધો કે નીચે આવતી દરેક સંખ્યા તે અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. એ પણ નોંધો કે 3ના આગળ અવયવો પાડવા 3 × 3 એ મુજબ અવયવો આગળ વધારી ન શકાય, કેમ કે 1 એ નથી વિભાજ્ય સંખ્યા કે નથી અવિભાજ્ય સંખ્યા. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. આમ અહીં આ અવયવ વૃક્ષ પૂર્ણ થયું. અહીં આપણે 4 × 6 લઈને અવયવ વૃક્ષ તૈયાર કર્યું. એ મુજબ તમે 3 × 8 કે 2 × 12 લઈને પણ આ 24નું અવયવ વૃક્ષ તૈયાર કરવા કોશિશ કરો. અહીં આપણે 18નું અવયવ વૃક્ષ તૈયાર કરવાનું છે. તો 18ના અવયવો ક્યાં પડે? તો 2 × 9 18 અને 3 × 6 બરાબર પણ 18 થાય, જેમાંથી 3 × 6 લેતા. 3 એ અવિભાજ્ય સંખ્યા છે, આથી આગળ અવયવો શક્ય નથી. જ્યારે 6 એ વિભાજ્ય સંખ્યા છે, આથી તેના આગળ અવયવો પાડતા 2 × 3 = 6. આમ 2 અને 3 અહીં અવિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો શક્ય નથી. આમ આ 18નું અવયવ વૃક્ષ તૈયાર થયું. તેમજ અહીં અંતે મળતી સંખ્યાઓ 3, 2 અને 3 આ ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. આ મુજબ 28નું અવયવવૃક્ષ તૈયાર કરવા અવયવો 2 રીતે શક્ય છે. 2 × 14 28 થાય અને 4 × 7 પણ 28 થાય. તેમાંથી 4 × 7 28 લેતા. 7 એ અવિભાજ્ય સંખ્યા છે, પણ 4 એ વિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો શક્ય છે. જેમ કે 2 × 4. અહીં 2 તે અવિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો શક્ય નથી. આમ આ 28નું અવયવવૃક્ષ થયું. આ મુજબ 32નું અવયવવૃક્ષ બનાવવા 4 × 8 = 32 લઈશું. અહીં 4 અને 8 બંને વિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો પાડતા 2 × 4. 2 અવિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો શક્ય નથી. જ્યારે 8ના અવયવો પાડતા 4 × 8, જેમાં 2 અવિભાજ્ય સંખ્યા છે પણ 4 વિભાજ્ય સંખ્યા હોય આગળ વધતા 2 × 4. આમ અહીં અંતે આવતી દરેક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય આ 32નું અવયવવૃક્ષ તૈયાર થયું. આ મુજબ 50ના અવયવો પાડતા 5 × 10 = 50, જેમાં 5 એ અવિભાજ્ય સંખ્યા છે, આથી આગળ અવયવો શક્ય નથી, પણ 10 એ વિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો પાડતા 2 × 5 = 10. આ મુજબ 72ના અવયવવૃક્ષ તૈયાર કરવા 72ના અવયવો પાડતા 4 × 18 = 72, જેમાં 4 એ વિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો પાડતા 2 × 4. આ મુજબ 18 પણ વિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો પાડતા 2 × 9 = 18. અહીં તમે 3 × 6 = 18 લઈને પણ આગળ વધી શકો. 2 અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 9 એ વિભાજ્ય સંખ્યા હોય આગળ અવયવો પાડતા 3 × 9. અહીં 3 એ અવિભાજ્ય સંખ્યા હોય અહીં આગળ અવયવો શક્ય નથી. આમ આ 72નું અવયવવૃક્ષ થયું. આ મુજબ 99 અને 80નું અવયવવૃક્ષ આ મુજબ મળે. પ્રશ્ન 11. નીચેના દાખલા ગણો. 1. મિનલના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેને આ રસ્તા ઉપર 3 ફૂટ, 4 ફૂટ અને 5 ફૂટની લાદી ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારને 3 ફૂટની લાદી, બીજી હારને 4 ફૂટની લાદી તથા ત્રીજી હારને 5 ફૂટની લાદી લગાડી. કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? અહીં રસ્તામાં પ્રથમ હારમાં 3 ફૂટની લાદી લગાવી. આથી 3 ફૂટની 1 લાદી. જો 3 ફૂટની 2 લાદી હોય તો 3 + 3 કુલ મળીને થાય 6 ફૂટની લંબાઈ. અને જો 3 લાદી હોય તો 3, 3 અને 3 કુલ મળીને થયા 9 ફૂટ. અરે આ તો 3ના અવયવીઓ મળી રહ્યા છે. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9. આ મુજબ આગળ વધતા કહી શકાય કે આ રસ્તાની લંબાઈ તે 3ના અવયવીઓ હશે, ખરું ને? એ મુજબ બીજી હારમાં 4 ફૂટની લાદી હોય. અહીં બીજી હાર મુજબ કહી શકાય કે આ રસ્તાની લંબાઈ તે 4ના અવયવીઓ હશે. આ મુજબ ત્રીજી હાર જોતાં એ પણ કહી શકાય કે આ રસ્તાની લંબાઈ તે 5ના અવયવીઓ હશે, ખરું ને? આ ત્રણેય સંખ્યાના અવયવીઓમાં સામાન્ય અવયવી તે 60 છે. આથી કહી શકાય કે રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી 60 ફૂટ હશે. એટલે કે આ રસ્તા પર 60 ફૂટના અંતર સુધીમાં 3 ફૂટની, 4 ફૂટની અને 5 ફૂટની લાદી આખે આખી પૂરેપૂરી સમાવી શકાશે. કોઈ પણ લાદી કાપવી નહીં પડે. 2. નીરજ તેના ઘરના ઓરડાના ભોંયતળિયે લાદી ટાઇલ્સ લગાવવા માગે છે. ઓરડાનું માપ 8 ફૂટ બાય 12 ફૂટ છે. બજારમાં 3 પ્રકારની લાદી મળે છે: 2 ફૂટ બાય 3 ફૂટ, 7 ફૂટ બાય 4 ફૂટ અને 4 ફૂટ બાય 5 ફૂટ. તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાવી શકાય? જો અહીં લાદી કાપ્યા સિવાય લગાવવાની છે તો પ્રથમ આ પ્રકારની લાદી પસંદ કરી હોય, એટલે કે 4 ફૂટ બાય 5 ફૂટની લાદી પસંદ કરી હોય તો અહીં પહોળાઈ 5 ફૂટ છે અને ઓરડાના માપ એટલે કે તેની પહોળાઈ 12 ફૂટ છે. હવે 5 ફૂટની પહોળાઈ ધરાવતી એક લાદી ગોઠવીએ, બીજી લાદી ગોઠવીએ. આમ 5 ફૂટ બાય 5 ફૂટ કુલ મળીને થયા 10 ફૂટ અને તેમાં વધુ એક લાદી ગોઠવતા કુલ મળીને થાય 15 ફૂટ. પણ ઓરડાની પહોળાઈ તો 12 ફૂટ જ છે અને લંબાઈ 4 ફૂટ. આથી આ લાદી જો ગોઠવવી હોય તો તેને કાપવી પડે. પણ અહીં કાપ્યા સિવાયની લાદી લગાવવાની હોય આ પ્રકારની લાદી શક્ય નથી. હવે આ પ્રકારની લાદી જોઈએ તો આ લાદીની લંબાઈ 7 ફૂટ છે અને આ ઓરડાની લંબાઈ 8 ફૂટ અને પહોળાઈ 12 ફૂટ. હવે 7 ફૂટની 1 લાદી ગોઠવીએ તો 7 ફૂટ લંબાઈ થઈ. તેની બાજુમાં બીજી 7 ફૂટ લંબાઈ ધરાવતી લાદી ગોઠવતા 7 + 7 કુલ મળીને થયા 14 ફૂટ. આ માટે અહીં ઓરડાની લંબાઈ મુજબ જોઈએ તો આ લાદી કાપવી પડે અથવા કહી શકાય કે લાદીને કાપ્યા સિવાય આ પ્રકારની લાદી લગાવવી શક્ય નથી. હવે આ પ્રકારની લાદી જોઈએ તો 3 ફૂટ તે 12નો અવયવ છે, એટલે કે 3 ફૂટની 4 લાદી ગોઠવતા 3 × 4 = 12. એટલે કે આ ઓરડાની પહોળાઈ મુજબ આ લાદીની પહોળાઈ હોય. અહીં આ પ્રકારની લાદી પહોળાઈમાં ગોઠવી શકાય. હવે લંબાઈ 2 ફૂટ છે તો 2 તે 8નો અવયવ છે. આમ 2 ફૂટ ધરાવતી લંબાઈ ધરાવતી 4 લાદી ગોઠવતા આ ઓરડામાં આરામથી સરળતાથી ગોઠવી શકાય. આમ આ ઓરડાના ભોંયતળિયે લાદી લગાવવા માટે આ પ્રકારની લાદી ખરીદવી જોઈએ. 3. જગદીશભાઈના રસોડાના ભોંયતળિયાનું માપ 300 સેમી બાય 200 સેમી છે. તેમાં તેમણે 20 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાવી હોય તો કેટલી ટાઇલ્સ જોઈએ? અહીં પ્રથમ ભોંયતળિયાનું માપ એટલે કે તેનું ક્ષેત્રફળ શોધીએ. આ માટે ઓરડાની આ ભોંયતળિયાની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતા એટલે કે 300 × 200 કરતા જવાબ મળે 60,000 ચોરસ સેમી. આ મુજબ લાદીનું ક્ષેત્રફળ પણ મેળવતા અહીં ચોરસ લાદી હોય તેની લંબાઈ પણ 20 સેમી અને પહોળાઈ પણ 20 સેમી થાય. આમ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 20 × 20 કરતાં લાદીનું ક્ષેત્રફળ મળે 400 ચોરસ સેમી. હવે આ લાદીનું ક્ષેત્રફળ હોય કહી શકાય કે 400 ચોરસ સેમીમાં 1 લાદી સમાય છે, ખરું ને? તો આ 60,000 ચોરસ સેમીમાં કેટલી લાદી સમાય? તો અહીં ત્રિરાશિ મુજબ 60,000નો એક સાથે ગુણાકાર કરી તેને 400 વડે ભાગવાના રહે. અહીં અતિ સંક્ષિપ્ત રૂપ આપતા અહીં અંશમાં અને છેદમાં રહેલી સંખ્યામાં એકમના સ્થાનમાં રહેલ 1 શૂન્ય ઉડાડતા બનતી નવી સંખ્યાના એકમના સ્થાનમાં પણ ફરી એક શૂન્ય હોય તે પણ ઉડાડતા 600 ના છેદમાં 4 વધ્યા એટલે કે 600 ને 4 વડે ભાગતા 150 મળે એટલે કે આ રસોડાના ભોયતળિયા માટે 150 લાદી ટાઇલ્સ જોઈએ। 4 24 लीटर 36 लीटर और 48 लीटर डीजल भरेला 3 पीप है। तो सौथी मोटा एवा मापनु केन शोधो के जे 3 पीपना डीजल ने चोक्कस गणाथी मापी सके। अहीं आपणे एक एवी संख्या मेळववानी छे के जेना वडे 24, 36 और 48 ने भागता निःशेष भागाकार थाय एटले के शेष शून्य वधे। आ माटे आपणे अहीं प्रथम 24, 36 और 48 ना अवयवों मेळववाना रहे। आ त्रणेय संख्याना अवयवोमां सामान्य अवयव 1, 2, 3, 4, 6 और 12 छे एटले के आ त्रणेय पीपना डीजल ने चोक्कस गणाथी मापवा माटे आ 6 संख्या जेटला मापनुं केन लई शकाय, पण आपणे अहीं सौथी मोटा एवा मापनुं केन लेवानुं होय। सौथी मोटी सामान्य संख्या सामान्य अवयव 12 होय। जवाब थशे 12 लीटर मापनुं केन। 5 बीना लीना अने सीमा એકબીજાની નજીકમાં રહે છે। તેઓના ઘરથી રસ્તો 20 ફૂટના અંતરે છે। તેઓએ ઘરથી રસ્તા સુધી લાદી લગાવવાનું નક્કી કર્યું। તેઓએ અલગ અલગ માપની લાદી ખરીદી। જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાવી શકાય તો ત્રણેય ક્યાં ક્યાં માપની લાદી ખરીદી હશે? અહીં રસ્તા પર કાપ્યા સિવાય લાદી લગાવી છે, તે પણ અલગ અલગ માપની। તો અહીં પ્રથમ 20ના અવયવો મેળવીએ जे आ मुजब मळे। आ मळता अवयवोमांथी कोई पण बे अवयवनी जोड़ी बनावी शकाय। जेम के प्रथम जोड़ी बनावीए तो 1 फूट बाय 2 फूटनी लादी। आ प्रकारनी लादी जो आ रस्ता पर लगावामां आवे तो अहीं एक पण लादी कापवानी जरूर ना पड़े अथवा अहीं आ प्रकारनी लादीओ पण लगावी शकाय छे। तमे आ सिवाय अन्य जोड़ीओ पण बनावी शको छो। प्रयत्न करी जुओ जोईए। गृहकार्यना प्रश्नो। प्रश्न 1, नीचे आपेली संख्याओमांथी 60 जेनो अवयवी गुणक होय ते संख्याओ पर वर्तुळ करो। અહીં આપણે એવી દરેક સંખ્યા પર વર્તુળ કરવાનું રહેશે કે જેનો અવયવી ગુણક 60 છે। બીજી રીતે કહીએ તો એવી દરેક સંખ્યા કે જેના વડે 60 ને નિઃશેષ ભાગી શકાય। જેમ કે પ્રથમ સંખ્યા 25 છે तो 25 वडे 60 ने निशेष भागी शकाय नहीं, आथी तेना पर वर्तुळ नहीं करिए। पण 15 चोक 60, आथी 15 वडे 60 ने निशेष भागी शकाय, आथी ते पर वर्तुळ करीशुं। आ मुजब 5 और 4 वडे पण 60 ने निशेष भागी शकाय। 12 पंचा 60 अने 15 चोक 60। हवे 60 ने 3 चावी लागू पड़ती होय 3 वडे पण निशेष भागी शकाय, आथी 3 पर वर्तुळ करीशुं। जुओ અહીં દરેક સંખ્યા તે 60 ના અવયવ છે, ખરું ને? આ મુજબ આગળ વધતા આ દરેક સંખ્યા તે 60 ના અવયવો હોય, આ દરેક સંખ્યાના અવયવી ગુણક તે 60 મળે, ખરું ને? પ્રશ્ન 2, નીચે આપેલી એવી જોડીઓમાં રંગ પૂરો કે જેમાં પછીની સંખ્યા આગળની સંખ્યાનો અવયવી ગુણક હોય। અહીં પ્રથમ જોડી છે 4 અને 26, જેમાં પછીની સંખ્યા 26 એ આગળની સંખ્યા 4નો અવયવી છે એટલે કે 4ના ઘડિયામાં 26 મળે ના, આથી આ જોડી તે જવાબ થશે નહીં। બીજી જોડી 5 અને 60, તો પછીની સંખ્યા તે 60, તો આગળની સંખ્યા 5નો અવયવી 60 છે। 5ને કોઈ સંખ્યા વડે ગુણતા 60 મળે, હા 12 पंचा 60। आम 5नो अवयवी 60 छे, आथी बी ते माग्या मुजबनी जोड़ी थशे। आ मुजब 25नो अवयवी 150 मळे, हाँ 25 गुणिया 6 150 थाय। आ मुजब 11 गुणिया 7 एटले 77 मळे, तेमज 9 अठ्ठा 72, पण 6नो अवयवी 46 ना मळे, आथी एफ ते माग्या मुजबनी जोड़ी थशे नहीं। અહીં 8 અને 96, અહીં 8 ગુણ્યા 12 96 મળે, 12 અઠ્ઠા 96। આમ 96 તે 8નો અવયવી છે। અહીં 39 એ 7નો અવયવી નથી, परंतु 84 તે 12 નો અવયવી છે। 12 + 84 આમ આ માગ્યા મુજબની જોડી થશે। પ્રશ્ન 3 નીચે આપેલી સંખ્યાઓમાં 2ની અવયવી હોય તેવી સંખ્યામાં વાદળી રંગથી વર્તુળ, 3ની અવયવી હોય તેવી સંખ્યામાં લીલા રંગથી વર્તુળ અને 6ની અવયવી એટલે કે 2 અને 3 બંનેની અવયવી હોય તેવી સંખ્યામાં લાલ રંગથી વર્તુળ કરો। અહીં પ્રથમ જે સંખ્યાને 2ની ચાવી લાગુ પડતી હશે તે દરેક સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય એટલે કે તે દરેક સંખ્યા 2ની અવયવી થાય, ખરું ને? આ દરેક સંખ્યા ઉપર મેં વર્તુળ કર્યું છે। હવે 3ની ચાવી લાગુ પડતી હોય તેવી સંખ્યા पर मैं बॉक्स करेल छे। हवे एवी दरेक संख्या के जेना पर वर्तुळ पण आव्युं अने बॉक्स पण आव्युं तेवी दरेक संख्या ते 6 नी अवयवी थई। तमारे आ दरेक संख्याओ पर सूचना मुजबना रंगनुं वर्तुळ करवुं। थैंक यू।